हेलो फ्रेंड्स, हूँ छु आपनो दोस्त भगीरथ सिंह चौहान। जीसीएन आ यूट्यूब चैनल में सर्व मित्रों हार्दिक स्वागत करूँ छूँ। आज नो जे वीडियो छे टेट टाट नी जे प्रिपेरेशन करे छे एवा कैंडिडेट माटे छे, एटले शिक्षकों माटे नो आज नो जे वीडियो छे। अगाउ एक सीरीज आपणे मूकी हती कि 1 થી 20 में तमारे केटला, तो घणा मित्रों ने कॉमेंट आवी छे कि सर सारो एवो वीडियो छे ने आवाज प्रश्नों मुकता रह्यो, तो आज एनो पार्ट टू छे। प्रश्नोत्तरी छे, 20 प्रश्नों तमारी माटे सरस मजाना लईने आव्यो छुं हूँ बाळ मनोविज्ञानना। तो तमाम जे कैंडिडेट छे जे टेट टाटनी प्रिपेरेशन करे छे, बराबर छे, वीडियो जोता जजो ने पोतानो जवाब जे छे ए नक्की करता जजो, बराबर छे। अने छेल्ले तमे कॉमेंट में चोक्कस जणावजो के तमारे 20 माथी केटला साचा छे। तमने जो आ वीडियो गमे तो तमारे टेट टाटनी जे विद्यार्थी मित्रों प्रिपेरेशन करे छे एना सुधी आ वीडियो शेर करजो। चालो शुरू करिए आज नवा 20 प्रश्नों, बराबर छे। आपणी सीरीज जे छे पहला 1 થી 20 प्रश्नों हता, आजनी सीरीज छे 21 થી 40। जेने अगाउनो वीडियो न जोयो होय तो नीचे सर्च करीने जोई शकशे, बराबर छे। आगला वीडियो जोजो बधा, तमने एमां पहेलो वीडियो मळशे ने। आजे जे छे भाग 2 छे, चालो जोईए। अध्येतानुं सशक्तिकरण ए अध्ययनों शुं छे, तो ए अध्ययनों मित्रों शुं छे, ए हेतु छे। स्वरूप नथी, नथी पायानी जरूरियात, लक्षण नथी, बराबर छे, अध्ययनों हेतु छे। जोईए नेक्स्ट प्रश्न। वर्गखंडमां फलदायी ग्रुप, वर्गखंडमां फलदायी ग्रुप शिक्षणनी सामान्य शुरुआत थाय छे तो ए शुं, तो वस्तुलक्षी स्पष्टीकरण अने हेतु पछी थाय छे, धारणाओ अने सामान्यीकरण थाय त्यारे थाय छे, शिक्षक द्वारा शिक्षणना नक्शानी समझूती पछी थाय छे, के सभ्योने सत्તાની સોંપણી પછી થાય છે। તો એનો મિત્રો જવાબ આવશે વસ્તુલક્ષી સ્પષ્ટીકરણ હેતુ પછી। શું વર્ગખંડમાં ફળદાયી ગ્રુપ શિક્ષણની સામાન્ય શરૂઆત ક્યારે થાય છે? જ્યારે વસ્તુલક્ષી સ્પષ્ટીકરણને હેતુને પછી થાય છે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। નીચેનામાંથી કયું વિધાન સાચું નથી, કયું વિધાન સત્ય નથી? શું છે? શીખવું એ કળા છે, ઓબ્વિયસલી છે। શિક્ષક જન્મજાત હોય છે, જન્મ લે એટલે તરત કહી દેવાનું કે શિક્ષક આવ્યા એમ, બરાબર છે। જન્મજાત કોઈ હોતો નથી, બરાબર છે। તો આપણો કયો વિધાન ખોટું છે, કયું વિધાન સાચું નથી, મતલબમાં કયું ખોટું છે? શિક્ષક જન્મજાત હોય છે, શિક્ષક જન્મજાત હોતા નથી। બાકીના જોવાની બી જરૂર નથી, શિક્ષકોને તાલીમ આપી શકાય છે ઉપરના પૈકી બધું, તો જવાબ આવશે બી। જોઈએ નેક્સ્ટ। વર્ગખંડમાં ગેરહાજરીને નિયંત્રિત કરી શકાય છે, વર્ગખંડમાં ગેરહાજરીને કેવી રીતે નિયંત્રિત કરી શકાય? તો એની માટે ધ્યાનમાં ના લઈને કે ધ્યાનમાં જે મજા આવે આવ્યા હોય, નો મજા આવે નહીં એમ કહી દેવાનું, નહીં વિદ્યાર્થીઓને શિક્ષા કરીને કે કેમ ગેરહાજરીઓ ત્યાંથી રહેવાય જ કેમ, એમ કહેવાનું છે। ચાલો જોઈએ આગળ સરસ મજાનો વિકલ્પ શું છે। અસરકારક અને નિયમિતપણે શીખવીને, તો આ યોગ્ય કહેવાય, વાંચવામાં મજા આવે એવું જ છે। ત્રીજો વિકલ્પ છે, કેવો છે? મજા આવે એવો છે, આનંદ આવે છે, આ બેમાં તો મજા જ ન આવી। ચોથું છે, વિદ્યાર્થીઓને પ્રવચન આપીને દરરોજ જ્ઞાનનો ભંડોળ તમારી અંદર જે ભરેલો છે મિત્રો એ નથી આપવાનો, જવાબ આવશે શું? સી, અસરકારક અને નિયમિતપણે શીખવીને વર્ગખંડમાં ગેરહાજરીને શું કરી શકાય છે? નિયંત્રિત કરી શકાય છે। જોઈએ, મજા આવી ને આવા પ્રશ્નો આવે, કેવી મજા આવે છે, આનંદ જ આવશે। ચાલો જોઈએ કેટલા છે તમારે 20 માંથી। કાર્યદક્ષ શિક્ષક એ કહેવાય કે જે, કાર્યદક્ષ શિક્ષક એ કહેવાય કે જે, શું કહે છે? વિદ્યાર્થીઓને પાસ થવામાં મદદ કરે, પાસ થઈ જાઓ બસ આનંદ, મદદ કરવાની છે, કોઈ પણ કેવી મદદથી નથી, મદદ કરવાની છે એવી વાત કરી છે। જોઈએ આગળ, વિદ્યાર્થીઓને પ્રવૃત્તિમાં કાર્યરત રાખે, વર્ગખંડમાં શિસ્ત જાળવે, શિસ્ત મહત્વનું હોય એવા શિક્ષક, કે વિદ્યાર્થીઓમાં વિષય પ્રત્યે અભિરુચિ ઉત્પન્ન કરે, આપણો જવાબ શું આવશે મિત્રો? ડી આવશે, કે વિદ્યાર્થીઓને વિષય પ્રત્યે શું કરે? અભિરુચિ ઉત્પન્ન કરે, વર્ગખંડમાં શિસ્ત, શિસ્ત તો બધું શિસ્ત ચાલતું હોય તો કેવી રીતે એડજસ્ટ થશે? તો આપણો 25નો જવાબ શું આવશે? વિકલ્પ ડી। 5 પ્રશ્નો બચ્યા છે, જુઓ તમારો સ્કોર શું છે। નેક્સ્ટ જોઈએ આગળ। જો વિદ્યાર્થી તેને વર્ગખંડમાં શીખવવામાં આવે છે તે સમજી ન શકે તો શિક્ષકે શું કરવું જોઈએ? બરાબર, વિકલ્પો જોઈએ। વિદ્યાર્થીઓને શિક્ષા કરવી જોઈએ કે બેટા કેમ ન આવડ્યું, આ તો આવડવું જ જોઈએ, મેં એટલી બધી મહેનત કરી છે તને કેમ ન આવડ્યું, તો શિક્ષા કરવી જોઈએ। તે જ ખ્યાલને બીજી રીતે સમજાવવો જોઈએ, નથી સમજાણું તો કારણ જાણવું જોઈએ કે શા માટે નથી સમજાણું, તો કંઈક અલગ ટેકનિક અલગ રીતથી સમજાવવાની એને કોશિશ કરવી જોઈએ, બરાબર છે, આ યોગ્ય લાગે છે। તેમને તેમની રીતે વાંચવાનું કહી દેવું છે કે ભાઈ મેં અમારી રીતે સમજાવી દીધું છે,
તને મજા આવે તો વાંચ, ન મજા આવે તો રહેવા દે, આનંદ કર. બરોબર, એવું કેવું જોઈએ કે ટોપિક બીજા દિવસ માટે છોડી દેવો જોઈએ કે આજ આપણો દિવસ છે ને, આજ આપણો મૂડો આપશે તો કાલે સરસ રીતે તું તૈયાર કરજે, અથવા મને કાલ મૂડ હશે ભણાવીશ, એવું ચાલશે નહીં. કયો વિકલ્પ યોગ્ય છે? બી વિકલ્પ છે, યોગ્ય છે. તે જ ખ્યાલને બીજી રીતે સમજાવવો જોઈએ. નેક્સ્ટ, અધ્યાપનનો હેતુ છે. અધ્યાપનનો હેતુ શું છે? માહિતી આપવાનો હેતુ છે, સ્પષ્ટીકરણ કરવું છે, વિદ્યાર્થીઓને વિચારણાને જાગૃત કરવી છે. તમામ મિત્રો જે કારણ છે એ આ હેતુ છે, આ હેતુ છે ને આ હેતુ છે. અધ્યાપનના ઉપલા ત્રણેય હેતુ છે, મહત્વના છે. તો આપણો જવાબ કયો આવશે? વિકલ્પ ડી, ઉપરોક્ત તમામ. ઉપરોક્ત તમામ. જોઈએ નેક્સ્ટ. સાથી શિક્ષક તમને એક વિદ્યાર્થીના મૂલ્યાંકન માટે તમને તેની ફેવર કરવાનું કે, બરાબર, શાયદ એનો પુત્ર હોય અથવા ન પણ હોય અને તમને ફેવર કરવાનું કે, તો તમે શું કરશો? તેની ભલામણનો સ્વીકાર કરશો અને કહેશો ચિંતા કરશો નહીં, સ્વીકાર કરી લેવાનો છે. શાબાશ સાહેબ, હું તમને બે ત્રણ બચ્ચા નહીં કે ફેવર કરવાનું કે, તમે મને કહો, આપણે બે પાર્ટનરશીપમાં શરૂ કરીએ, એવું કહીશું. બીજું, તમે ઉત્તર વહી પ્રામાણિકપણે જ તપાસશો. આ તો એક સાચું જ લાગે છે, બરાબર છે, આમાં તો કોઈ ફેરફાર થવાનો નથી, બરાબર છે. આવી ગેરવાજબી ભલામણ માટે તમે તેને ઠપકો આપજો, તારથી મને કહેવાય જ કેમ, તારે શું વખત તું મને ફેવર કરવાનું કે, તું મને જાણે છે, એમ કહીશું આપણે. કે એક શિક્ષક તરીકે નીતિમત્તાના પાઠ માયાળુપણે ભણાવશું, માયાળુપણે આ કરશું નહીં. આજુબાજુના વાતાવરણ ગમે એવું, એક શિક્ષકનું કામ શું છે મિત્રો, કે એક શિક્ષક તમે ઉત્તર વહી કેવી રીતે પ્રામાણિકપણે, લોકો જે કે એનાથી આપણને કોઈ ફેર પડશે નહીં, આપણું જે કામ છે એ કરીશું. જવાબ શું આવશે? બી. જવાબ શું આવશે? બી. નેક્સ્ટ, શિક્ષણ એ શું છે? શિક્ષણ એ શું છે? શિક્ષણ, આના વિશે તો જે શિક્ષકો એને સમજાવવા પણ જ નથી રહેતું. શિક્ષણ શું છે મિત્રો? તો એ અનેક ધ્રુવી પ્રક્રિયા છે. શિક્ષક શું, શિક્ષણ શું છે? અનેક ધ્રુવી પ્રક્રિયા છે. સામાજિક પ્રવૃત્તિ, વૈજ્ઞાનિક, વ્યક્તિગત કે અહીંયાથી દ્વિગામી છે, પણ એ આવશે નહીં. અહીંયા શું આવશે? અનેક ધ્રુવી પ્રક્રિયા છે. નેક્સ્ટ, શિક્ષણ સાર્થક છે તેમ નક્કી કરવા માનસશાસ્ત્રીઓ નીચેના માપદંડ રાખી શકે. શું? પ્રતિક્રિયાની ઝડપ, પ્રતિક્રિયાની ઝડપ. આ ઝડપ પ્રતિક્રિયાની શું આવશે? ઝડપ. આપણો વિકલ્પ કયો સાચો છે? એ. કયો સાચો છે? એ. યોગ્ય ઉત્તેજકની વધેલી સમાધિ, વધેલી સમજણ કે સુધારેલી વર્તણૂક. બી એડ કર્યું હશે દરેક મિત્રોએ તો આ એમને વચ્ચે આવ્યું હશે. નેક્સ્ટ જોઈએ આપણે. નીચેનામાંથી શિક્ષણ માટે સારી પદ્ધતિ કઈ છે? નીચેનામાંથી શિક્ષણ માટે સારી પદ્ધતિ કઈ છે? વ્યાખ્યાન અને ચર્ચા, સેમિનાર અને પ્રોજેક્ટ. સારી પદ્ધતિ કઈ છે? સેમિનાર અને પ્રોજેક્ટની જે પદ્ધતિ છે એ સારામાં સારી છે. સેમિનાર અને ખાલી ચર્ચા નહીં, પ્રોજેક્ટ વર્ક કરવાનું છે. ચર્ચા અને પ્રોજેક્ટ નહીં, શું છે? સેમિનાર અને પ્રોજેક્ટ. શિક્ષણની અસરકારકતા માટે અગત્યનું શું છે? શિક્ષણની અસરકારકતા માટે અગત્યનું શું છે? શિક્ષણની લાયકાત, શિક્ષકની લાયકાત જે છે એ જરૂરી છે. ઊંચો, સૌથી વધુ ભણેલો છે એ વધુ અસરકારક છે. શું છે? શિક્ષકનો દેખાવ, લુક વાઇઝ સરસ મજાનો છે, અસરકારક. એક સ્માર્ટ શિક્ષક છે, ભણાવે ભલે ગમે તે, કે સ્માર્ટ લાગે ભાઈ, દેખાવમાં જોરદાર છે, એ અસરકારક શિક્ષક છે. એના હસ્તાક્ષર, બરાબર, લખવાની જે પોતાની કળા છે એ સારી છે. ભણાવવામાં ભલે થોડો ડલ હોય, કે શિક્ષકની વિષય પ્રત્યેની જે સમજ જે છે એ એક અસરકારક શિક્ષક કહી શકાય. બરાબર છે. શિક્ષણની અસરકારકતા માટે અગત્યનું પરિબળ કયું છે? શિક્ષકની વિષય પ્રત્યેની ભલે હાવ લાયકાત જે છે એ જે જરૂરી લાયકાત એ ભલે હોય, ભલે ઉચ્ચ લાયકાત ન હોય, દેખાવમાં ભલે શિક્ષક કાંઈ ન હોય, હસ્તાક્ષર ભલે, પણ વિષય પ્રત્યેની પોતાની સમજ જે છે એ મહત્વની છે. વિદ્યાર્થી તમને અનુસરી શકતો નથી તો તમે શું કરશો? વિદ્યાર્થી અનુસરતો નથી તો શું કરશો? માહિતી સરળ બનાવશો, સરળ કામ ઓછું કરી નાખશો, માહિતીથી સરળ કરી નાખશો. ઉદાહરણ આપી સમજાવશો, ઉદાહરણ આપી અને આપણે શું કરીશું? એને સમજાવીશું. તમને છોડી દેવાનું કહીશું, ભાઈ મને મૂકી દે તું, તને મજા આવે ને આજે, કે ઉપરોક્ત તમામ. આપણે શું કરીશું? ઉદાહરણ આપી શું કરીશું? એને સમજાવીશું. બાળકોમાં શિક્ષણ સંબંધી યોગ્યતાનો વિકાસ ક્યારે થાય છે?
ચલાવે છે કે બાળકોમાં શિક્ષણ સંબંધી યોગ્યતાનો વિકાસ ક્યારે થાય છે? રચનાત્મક ક્રિયાઓના માધ્યમથી. યસ, આત્મ અભિવ્યક્તિ, સહયોગાત્મક કાર્યો કે આત્મમંથન. કાર્યો નથી, કાર્યો છે, પણ એ આવશે ભેને. કે આત્મમંથનથી એનાથી થશે, ને શેનાથી થશે? રચનાત્મક ક્રિયાઓના માધ્યમથી શું થશે? બાળકોમાં શિક્ષણ સંબંધી યોગ્યતાનો શું થાય છે? વિકાસ થાય છે. નેક્સ્ટ 15મો પ્રશ્ન આજનો આવી ગયા છે, તમે જોતા રહેજો તમારો ટોટલ કેટલે પહોંચે છે. 15મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા વર્ગખંડને પ્રભાવશાળી ગણશો? કયા વર્ગખંડને પ્રભાવશાળી ગણશો? જે વર્ગમાં શિક્ષકે પૂછેલા પ્રશ્નના વિદ્યાર્થીઓ અપેક્ષિત જવાબ આપે, અપેક્ષા મુજબના નહીં, સાચા જવાબોની જરૂર હોય છે. આગળ જોઈએ, જે વર્ગના વિદ્યાર્થીઓ પરીક્ષામાં સતત સારા ગુણ મેળવે, જે વર્ગના વિદ્યાર્થીઓ શિક્ષકને પ્રશ્નો પૂછતા હોય. અસરકારક પ્રશ્નો ક્યારે થશે મિત્રો? ખ્યાલ આવે છે કે જે વર્ગમાં બાળકો શિસ્તબદ્ધ બેસીને શિક્ષકને સાંભળે, સાહેબ શિસ્ત પૂરેપૂરું છે, તમે બોલો, આનંદ કરાવો, મજા કરાવો, બસ. ખ્યાલ આવે? જવાબ શું આવશે? કે જે વર્ગના વિદ્યાર્થીઓ શિક્ષકને પ્રશ્નો પૂછતા હોય એ વર્ગખંડને કેવો વર્ગખંડ કહેવાય? પ્રભાવશાળી વર્ગખંડ ગણીશું. નેક્સ્ટ જોઈએ, શાળા કાર્યક્રમમાં વાલીઓ આવતા નથી તો તમે શું કરશો? બરોબર છે, આવા ગંભીર એક સમસ્યા છે, પણ શું કરીશું? બરોબર છે, જોઈએ. વિદ્યાર્થીઓ પાસેથી કારણો જાણશો કે વાલી કેમ ન આવ્યા. બરોબર છે, કે કેમ નથી આવતા તારા વાલી? આપણે બધા ભણવા જતા તે કેમ જતા એ જાણીએ છીએ ને, આવ્યા છે વાલી? ચાલો આમાં ધ્યાન આપીએ. વિદ્યાર્થીઓને ઓછા ગુણ આપશો કે તારા વાલી ન થયા એટલે તને બરોબર માર્ક આપવાના નથી. ગામમાં જે વાલી પાસેથી કારણ જાણશો, વાલી પાસે જાઓ, વિદ્યાર્થી પાસે નહીં, કોની પાસેથી? વાલી પાસેથી કારણ જાણશો કે તમે આવતા તો આવતા કેમ નથી, તો જવાબ શું આવશે? સી, વાલીઓને નોટિસ આપી દેહો, તમે ન થાય વાત નોટિસ આપવાની નહીં. જવાબ શું આવશે? સી, એમાં ગામડાના વાલી હશે ને, નોટિસ આપવાનો છે તો ભાઈ ગામડા વાલી જે વાય આવશે, ગામમાં રહેવાનું ને શાંતિથી. જવાબ શું આવશે? સી આવશે. જોઈએ નેક્સ્ટ, બાળકોમાં ભય, ક્રોધ અને જાતીય વૃત્તિ જેવા આવેગોનું દ્વિકરણ કરવા માટે શિક્ષક શું કરી શકે છે? બાળકને કળા, સાહિત્ય કે રમતગમત તરફ અભિમુખ કરવો જોઈએ, સલાહ આપવી જોઈએ, નેતૃત્વ આપવું જોઈએ કે સાચું શિક્ષણ આપવું જોઈએ? તો સૌથી પહેલું શું, બાળકને કળા, સાહિત્ય કે રમતગમત તરફ અભિમુખ કરવો જોઈએ. બરોબર, શેની માટે પૂછ્યું? ભય, ક્રોધ અને જાતિ વૃત્તિ જેવા આવેગોનું ઉદ્વીકરણ કરવા માટે. જવાબ શું આવશે? બાળકને કળા, સાહિત્ય કે રમતગમત તરફ અભિમુખ કરવો જોઈએ. જોઈએ નેક્સ્ટ, એ વિદ્યાર્થી ખરો વિદ્યાર્થી છે? ખરો વિદ્યાર્થી કોણ છે કે જે શિક્ષકની દરેક આજ્ઞાનું વિનયપૂર્વક પાલન કરે, કે સાહેબ તમે કહો એ જ બધું બરોબર છે, એ પાલન કરે, એ આદર્શ ખરો વિદ્યાર્થી છે? ખરા વિદ્યાર્થીની વાત કરી, સંકલ્પના સિદ્ધિ માટે શિક્ષકને પ્રતિ પ્રશ્નો પૂછે. યસ, વર્ગખંડમાં સંપૂર્ણ શિસ્ત અને શાંતિ જાળવે, ભણતર આરેને કોઈ લેવા દેવા નથી, એને શિસ્ત અને શું જાળવવાનું છે? શાંતિ જાળવવાની છે. કે પરીક્ષામાં હંમેશા પ્રથમ આવે, શું જવાબ આવશે? સંકલ્પના સિદ્ધ માટે શિક્ષકને શું પૂછે? પ્રતિ પ્રશ્નો પૂછતો રહે, સતત કંઈક ને કંઈક નવું જાણવા માટે. ત્યાર પછી છે, મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ અધ્યયન અને અધ્યાપન પ્રક્રિયામાં કેન્દ્ર સ્થાને શું છે? તો એમાં કેન્દ્ર સ્થાને છે અધ્યેતા. શું છે? કેન્દ્ર સ્થાને અધ્યેતા છે, એ શું છે? એને કેન્દ્ર સ્થાને છે. અને આજનો છેલ્લો પ્રશ્ન મિત્રો, કે જો તમારા વર્ગખંડમાં વિદ્યાર્થીઓ સમજી શકતા ન હોય તો તમે શું કરશો? બરોબર છે, વિષયવસ્તુને સહેલી બનાવી દેશો કે અઘરું અઘરું દૂર કરી દેશો અને સરળ છે એ જ આપશો? તેમને પ્રોત્સાહિત કરશો, પ્રોત્સાહન પૂરું પાડશો, ઉદાહરણો વડે સમજાવ, નથી સમજાતું તો શું, આ બેસ્ટ છે કે ઉદાહરણો આપીને શું કરીશું, સમજાવવાની કોશિશ કરીશું કે ઉપરના તમામ કાર્યો છે એ કરીશો? તો જવાબ શું આવશે? સી જવાબ આવશે, કે ઉદાહરણો વડે એને સમજાવવાની કોશિશ કરીશું. તો આ છે મિત્રો 40 પ્રશ્નો ટેટ ટાટની, જે વિદ્યાર્થી મિત્રો પ્રિપેરેશન કરે છે એમની માટે. અગાઉ 20 પ્રશ્નો, આજના 20 પ્રશ્નો હજી તમારી માટે સરસ મજાની સિરીઝ લઈને અમે આવી રહ્યા છીએ. તો ત્યાં સુધી મળીએ કંઈક નવા વિડીયોમાં, નવી માહિતી સાથે, અને અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલો તૈયારી કરતા વિદ્યાર્થી સુધી ચેનલ છે, આ વિડીયો જે છે એ મેક્સિમમ શેર કરો. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.